વાવણીનું કામકાજ ચાલી રહ્યું છે. 14 તારીખ 8મો મહિનો અમારું એક ખેતરમાં પુષ્કળ પાક થયો છે, જેની વાવણી આજથી 12 દિવસ પહેલા કરવામાં આવી હતી. અત્યારે પુષ્કળ પ્રમાણમાં અને ખૂબ લીલીછમ જેવી મેથીનો પાક લેવાઈ રહ્યો છે. કોઈ દાડિયાઓ નહીં મળવાના કારણે ઓનરે પોતે જ ખેતરમાં કામ કરવું પડે છે. વાવણી સમયે પણ કોઈ દાડિયા આવ્યા નહોતા અને લણતી વખતે પણ કોઈ દાડિયા આવ્યા નથી. ચારે બાજુ પુષ્કળ વરસાદ હોવાથી કોઈ મજૂરો મળતા નથી એટલે જાતે જ અમારે ખેતરમાં કામ કરવું પડે છે. પણ ખેતરમાં કામ કરવાની ખૂબ મજા આવે છે. જાતે જ વાવો, જાતે જ લણો, જાતે જ ખાઓ, જાતે જ જાઓ. જાત મહેનત જિંદાબાદ એ સૂત્ર મેં અપનાવી લીધું છે. મેથી ખાઓ, ખૂબ જીઓ. કડવી મેથી ખૂબ જ ગુણકારી હોય છે શરીર માટે, ગુણકારી એવી લીલીછમ અમારી મેથી એ અમે ખાઈએ છીએ રોજ. મેથીને બટાકાનું શાક કાલે બનવાનું છે. આજે મેથીને ચિકન અમે ખાધી, હવે મેથી બટાકાનું શાક કાલે ખાઈશું અમારી મેથી.